સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડિયો જોવા માટે. નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મકાઈના પૌવાનો ચેવડું. અહીંયા આપણે 250 ગ્રામ પૌવાને લઈ અને ચાળીને સાફ કરી લેવાના, જેથી કરીને કાંઈ જીવાત કે કચરો હોય તો દૂર થઈ જાય. એટલે ચાળવા ખૂબ જ જરૂરી છે. ઘઉં ચાળવાનો હવાલો હોય તેનાથી ચાળી લેવા, જેથી કરીને એકદમ સરસ ચડાઈ જાય. અહીંયા આપણે 1 નાની વાટકી દાળિયાની દાળ, 2 ટેબલસ્પૂન કાજુના ફાડા, 1 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ, 1 નાની વાટકી સિંગદાણા, 3 નંગ લીલા મરચા અને લીમડાના પાન લીધા છે. પહેલા આપણે ચેવડામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. ચેવડાનો મસાલો બનાવવા માટે અહીંયા લેશું આપણે થોડુંક મીઠું. થોડુંક શું કામે, કારણ કે આપણે સંચળ પાવડર લેવાના છીએ. એટલે મીઠાનો અને સંચળ પાવડરનું બેયનું બેલેન્સ કરવાનું છે. એટલે બેય થઈને આપણે 1/2 ટેબલસ્પૂન કરવાનું છે. તેમાં આપણે લઈ લેશું 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું અને તીખું મરચું બે મિક્સ લીધું છે, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટેબલસ્પૂન દળેલી વરિયાળી છે, વરિયાળીથી એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે. બધું જ આપણે મિક્સ કરી દઈએ. બધું મિક્સ કરી દીધા પછી આપણે લઈ લેવાનું છે 1/2 ટેબલસ્પૂન દળેલી ખાંડ. દળેલી ખાંડનું બેલેન્સ થોડુંક વધારે રાખવાનું છે, કારણ કે એકદમ ટેસ્ટી લાગશે. થોડો ગળો ચેવડો થાય તો ટેસ્ટમાં ખૂબ જ વધારો થઈ જાય. અહીંયા આપણે આમચૂર પાવડર પણ ખટાશમાં લીધો છે, એટલે ખાટો મીઠો એવો આપણો ચેવડો ખૂબ જ સરસ તૈયાર થશે. એક સાઈડમાં આપણે તેલ પણ મૂકી દઈએ. અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. વારા પછી વારા બધું જ તળી લેશું. ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને દાણા ફૂટવાનો અવાજ આવે ત્યારે સમજી લેવું કે દાણા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે અને સરસ ક્રિસ્પી થઈ જશે. અત્યારે ફ્લેમને થોડીક સ્લો કરી દેશું, પણ પૌવા તળશું ત્યારે તો આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બધા ફૂટી પણ ગયા છે. લઈ લેશું. તેવી જ રીતે આપણે દાળિયાની દાળને પણ તળી લેશું. તેને પણ થોડીક ગોલ્ડન બ્રાઉન થવા દેશું. અહીંયા તમે જોઈ શકો છો દાળનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. હજી ઠંડુ થાય એટલે થોડીક બ્રાઉન વધારે થઈ જાય. તેવી જ રીતે આપણે કાજુને લઈ લેશું. અહીંયા તમે જોઈ શકો છો કાજુ આપણા એકદમ સરસ તળાઈ ગયા છે. તેમાં જ આપણે કિસમિસ લઈ લેશું, કારણ કે કિસમિસને તળા બિલકુલ વાર નથી લાગતી. સેજ તેલમાં લઈ અને સીધી જ લઈ લેવાની હોય છે. અહીંયા આપણી કિસમિસ પણ એકદમ સરસ થઈ ગઈ. લીલા મરચાંને પણ લઈ લેશું. લીલા મરચાંને પણ એકદમ સરસ ક્રિસ્પી એવા થવા દેશું, જેથી કરીને આપણો ચેવડો લાંબા સમય સુધી બગડે નહીં અને ટેસ્ટમાં પણ ખૂબ જ ક્રન્ચી લાગે. લીલા મરચાં થવા આવે ત્યારે જ આપણે લીમડાના પાન એડ કરી દેવાના છે, એટલે સાથે જ બે વસ્તુ થઈ જશે. મીઠા લીમડાના પાન લઈ લઈએ. હવે આપણે પૌવા લેશું. પૌવાને થોડા થોડા જ તળતા જશું, જેથી કરીને એકદમ સરસ ફૂલવાની જગ્યા રહે. અહીં તમે જોઈ શકો છો, પણ તેલને એકદમ સરસ આવવા દેવાનું, જેથી પૌવામાં તેલ પણ ના ચડે અને એકદમ સરસ ફૂલી જાય. થોડા થોડા પૌવા લેતા જઈએ અને તળતા જઈએ. અને એક ચાયણામાં જ આપણે લઈ લેશું, જેથી કરીને વધારાનું તેલ હોય તે બધું જ નીતરી જાય. જેથી કરીને પૌવા તળતા જશું અને એક ચાયણામાં લેતા જશું. એકદમ થોડા થોડા લેશું. આ જ રીતે આપણે બધા જ પૌવા તળી લેવાના છે. હું બધા પૌવાને તળી લઉં. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધા જ પૌવા તળી લીધા છે અને તેલ પણ બહુ નથી નીકળ્યું. બધા જ પૌવાને આપણે લઈ લઈએ અને તેમાં મસાલા કરીએ. બનાવેલો મસાલો આપણે લઈ લઈએ. 2 ટેબલસ્પૂન લેશું અને ચલાવી લેશું. એમ થોડો થોડો મસાલો લેતું જવાનું અને ચલાવતું જવાનું. અહીંયા આપણે હાથથી જ સરસ મિક્સ કરી દઈએ. થોડોક લઈ લેશું અને હાથથી મિક્સ કરશું. પૌવામાં એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. ઉપરથી આપણે બધા જ નટ્સ લઈ લેશું. તેમાં પણ થોડોક મસાલો લઈ લઈએ. પછી ચાખી જોઈએ, કંઈ જરૂર લાગશે તો વધારે લેશું.
અહીંયા આપણો ચેવડો એકદમ સરસ રેડી છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણો દિવાળી સ્પેશિયલ મકાઈનો ચેવડો. છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો તેવો એકદમ સરસ ડ્રાય ચેવડો, માર્કેટ કરતાં પણ સરસ, સસ્તો અને ચોખ્ખો એવો ચેવડો આપણો તૈયાર છે. તમને મારી રેસીપી કેવી લાગી તે ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.